સુરતના અમરોલીમાં નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો અમરોલી પોલીસે પાંચસો રૂપિયાના દરની નકલી નોટો સાથે બે રાજસ્થાની પિતરાઈ ભાઈની ધરપકડ કરી લીધી છે ઘટનાની વાત કરીએ તો અમરોલીમાં કેસરિયા હનુમાન મંદિર પાસે પાનનો ગલ્લો ચલાવતા અશોકભાઈ પટેલની દુકાને એક યુવાને સામાન ખરીદવા ની નોટ વટાવી હતી જોકે અશોકભાઈને નોટ બોગસ હોવાની શંકા જતા તેમણે તે યુવાનને પકડી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી શાંતિલાલ મેવાડા પાસેથી 50 ના દરની કુલ 32 નકલી નોટો કબ્જે કરી છે વધુ પૂછપરછમાં શાંતિલાલે નકલી ચલણી નોટો પિતરાઈભાઈ વિષ્ણુ મેવાડા પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરી હતી બાદમાં પોલીસે તેના ભાઈની પણ ધરપકડ કરી લીધી છે પોલીસ આ કેસમાં શાંતિલાલ મેવાડા પાસેથી 50 ના દરની બત્રીસ નકલી નોટો અને વિષ્ણુ મેવાડા પાસેથી 149 નકલી નોટો કબજે કરી છે હાલ તો સમગ્ર મામલે પોલીસે બંને રાજસ્થાની પિતરાઈ ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે